રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સતત બીજા દિવસે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા। આજે વહેલી સવારથી જ તેઓએ પોતાના માદરે વતન ડીસામાં ભવ્ય રેલી અને ત્યારબાદ જૂના ડીસા ખાતે ગૌશાળામાં કેન્દ્રનું ઉદ્ઘાટન કરી માતૃભૂમિની મુલાકાત લીધી હતી। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે છે। ગતરોજ રાજ્યના ગૃહમંત્રી પોતાના પરિવાર સાથે પોતાના પિતાના વતન ખાતે પહોંચ્યા હતા, જ્યાં વિવિધ સંગઠનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બાદ ડીસા તાલુકાના સાટિયા ગામ ખાતે પણ તેમનું ગ્રામજનો દ્વારા સાકરતુલા કરવામાં આવ્યું હતું। આમ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવતા ભાજપના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ગૃહમંત્રી બન્યા બાદ પોતાના વતનમાં પ્રથમવાર મુલાકાત કરતા સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના માદરે વતનની મુલાકાત લીધી હતી। છેલ્લા બે દિવસથી તેઓએ પોતાના માદરે વતનના અલગ અલગ સ્થળોએ મુલાકાત કરી સગા સંબંધીઓ મળ્યા હતા। ગઈકાલે પોતાના પિતાના જન્મસ્થળ અને વતનની ડીસા તાલુકાના બલોદર ગામની મુલાકાત લીધી બાદ આજે વહેલી સવારે તેઓ ડીસા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો। આ રોડ શોમાં તેમની સાથે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ અને રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, બનાસકાંઠા જિલ્લાના પ્રભારી અને ભાજપના આગેવાનો જોડાયા હતા। શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલા રોડ શો અને બાઇક રેલી દરમિયાન હર્ષ સંઘવીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું। ડીસા શહેરમાં આજે રાજ્યના ગૃહમંત્રી સંઘવી બાઇક રેલી સ્વરૂપે ડીસાથી જૂના ડીસા પહોંચ્યા હતા, જ્યાં જૂના ડીસા ગામના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું, જ્યાં ગૌશાળા ખાતે શેડનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ પોતાના જન્મસ્થળની મુલાકાત લઈ પોતાના સગાવહાલા સ્નેહીઓને મળી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી।